ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ધોરણ દસ વિષય વિજ્ઞાન એમાં છે અસાઇમેન્ટ નંબર વન અને એમાં છે ક્વેશ્ચન નંબર ફોર્ટી એટ સાબુના પ્રક્ષાલન વિધિ જરૂરી રેખાંકન દ્વારા વિગતવાર સમજાવો બરાબર છે એટલે સાબુ કેવી રીતે પ્રક્રિયા કરે છે અને કેવી રીતે કપડામાં રહેલો મેલને દૂર કરે છે એના વિશે આપણે આજે સમજવાનું છે તો સાબુનો અણુ હોય છે એને બે છેડાઓ હોય છે એક તો જળ અનુરાગી અને બીજો હોય છે જળ વિરાગી બરાબર છે સાબુના બે છેડા હોય છે જળ અનુરાગી અને જળ વિરાગી જળ અનુરાગી એટલે શું કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને જળ વિરાગી એટલે શું કે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે પાણી પ્રત્યે અપાકર્ષણ એટલે કે એ તૈલી પદાર્થો સાથે શું કરે છે આકર્ષણ બળ ધરાવે છે એટલે કે જેટલા તૈલી પદાર્થો હશે એની સાથે આકર્ષણ બળ ધરાવે છે અને જળ અનુરાગી જે પાણી સાથે આકર્ષણ બળ ધરાવે છે સાબુનો અણુ છે એનો આ પ્રમાણે આકાર હોય છે એનો જે રાઉન્ડ શેપ દેખાય છે એ તમારો જળ અનુરાગી ભાગ છે જે પાણી સાથે ડિઝોલ્વ થઈ જાય છે એટલે કે પાણી સાથે ભળી જાય છે જ્યારે જળવિરાગી જે પાછેડો છે એ તમારા તૈલી પદાર્થ સાથે ભળી જાય છે હવે આપણે જોઈએ કે પાણી લઈએ આપણે એક બીકરની અંદર બરાબર છે એક બીકરની અંદર જો પાણી લેવામાં આવે અને એની અંદર સાબુનું પાણી બનાવવામાં આવે એટલે કે સાબુ એની અંદર સાબુ અથવા તો ડિટરજન્ટ એડ કરવામાં આવે તો આની અંદર શું ભરેલું છે પાણી પાણી એટલે કે એચ ટુ ઓ બરાબર છે શું ભરવામાં આવે છે પાણી પાણી એટલે કે એચ એટલે શું છે આ જળ અનુરાગી છે એ પાણી સાથે એટ્રેક્શન એટલે કે આકા અપા સોરી આકર્ષણ ધરાવે છે એટલે શું કરશે કે એના જે અણુઓ છે એ અહીંયા આવીને આવી રીતે ગોઠવાઈ જશે કારણ કે આ જે તમારો જળવિરાગી ભાગ છે એ તમારો બહારની સાઈડ રહેશે કારણ કે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે અને તૈલી પદાર્થ સાથે આકર્ષણ ધરાવે છે એટલે કેવું થશે અહીંયા અહીંયા તમારા જેટલા પણ અણુઓ છે અહીંયા અણુઓનો શીર્ષ ભાગ કે જેને અનુરાગી કહેવામાં આવે છે પાણી સાથે આકર્ષણબળ ધરાવે છે એટલે તે નીચેની સપાટીમાં પાણી સાથે જોડાયેલા રહે છે અને જળ વિરાગી છે જે પાણી સાથે અપાકર્ષણ ધરાવે છે એટલે તે ઉપરના ભાગમાં આવી રીતે ગોઠવાઈ રહે છે હવે શું કરે છે પાણી હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક બીકર લો એની અંદર પાણી લેશો વોટર લેશો અને એન ત્યારબાદ એમની અંદર કોઈ ઓઇલી પદાર્થ એટલે કે તૈલી પદાર્થ એની અંદર એડ કરશો તો તમને ત્યાં બે લેયર જોવા મળશે એક તો પાણીનું લેયર અને એક તો તૈલી પદાર્થનું લેયર એટલે કે તૈલી પદાર્થ છે એ પાણીની અંદર ડિઝોલ્વ થતું નથી બરાબર છે એટલે કે પાણી છે એ તેલી પદાર્થની અંદર ઓગળતું નથી અથવા તો મિશ્ર થઈ જતું નથી અલગ લેયર તમને ત્યાં જોવા મળે છે એનું કારણ એવું છે કે પાણી છે એ તૈલી પદાર્થ સાથે અપાકર્ષણ ધરાવે છે એકબીજા સાથે કોન્ટેકમાં રહી શકતું સોરી કોન્ટેકમાં તો રહે છે પણ એકબીજા સાથે મિશ્ર થઈ શકતું નથી એટલે એવું કહેવાય છે કે પાણી હાઇડ્રોકાર્બનના ભાગને પાણીની બહાર રાખી દે છે અને એના જ કારણે મોટા મોટા સમૂહો ક્યાં બને છે તો કે પાણીની સપાટી ઉપર અને જળવિરાગી જળવિરાગી કે જે તૈલી પદાર્થ સાથે આકર્ષિત છે એ જળવિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે એટલે શું થાય છે જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે અને આ સંરચનાને મિશેલ કહે છે એટલે કે ચા લોકો એક કપડું લીધું છે કપડાની અંદર તમારો એક ઓઇલી ડાઘ અહીંયા છે બરાબર છે આ તમારો ઓઇલી ડાઘ છે બરાબર હવે આને તમે જ્યારે પાણીમાં પલાળો છો કપડાંને એટલે શું આવે છે પાણીના કોન્ટેકમાં આવે છે એટલે કે સાઈડમાં તો બધી જગ્યાએ તમારું પાણીવાળું થઈ જશે એટલે કે ભીનું થઈ જશે પરંતુ ઓઇલી ભાગમાં કેવું થશે કે ત્યાં પાણી સાથે કોન્ટેકમાં અપાકર્ષણ ધરાવે છે એટલે પાણી એનાથી દૂર જશે એટલે કે જેવું સાબુવાળું પાણી એની કોન્ટેકમાં આવશે એટલે અહીંયા કેવું છે આ ઓઇલી ભાગ છે એની સાથે આકર્ષણ ધરાવતા હશે અને પાણીવાળો ભાગ છે ક્યાં હશે દૂર હશે એટલે ત્યાં આવી રીતે ગોઠવાય જશે કે શૈલી ભાગ છે એની સાથે જળવિરાગીય ભાગ છે એ આકર્ષિત થશે અને એની ફરતે આવી રીતે સાબુના અણુ બધા જ ગોઠવાઈ જશે અને આ જે ગોઠવાઈ જવાની ઘટના છે બરાબર છે અને આ જે રચના છે એને શું કહેવામાં આવે છે મિસેલ કહેવામાં આવે છે એટલે કે આ ઝુમખાની જે સપાટી બને છે એને આપણે મિસેલ કહેવામાં આવે છે બરાબર હવે શું થશે કે આ બધા એની સાથે જોડાઈ જશે એટલે એનો જે શીર્ષ ભાગ છે એ તો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ તો ખેંચાશે એટલે જેવું ખેંચાશે એટલે તૈલી ભાગ તૈલી ભાગ છે એ જળવિરાગી સાથે કોન્ટેકમાં છે એટલે એની સાથે સાથે આ બધા આખું ઝુમખું છે એ તૈલી ભાગને આખું ખેંચી અને બહાર નીકળી જશે અને કપડાની અંદરથી તમારો ડાઘ દૂર થઈ જશે મિસેલ મિસેલ છે મિસેલ બની જાય પછી જ સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે એક એક્ઝામ્પલ આપીએ તો કોઈ એક સ્ટુડન્ટ કે જે વચ્ચે ઊભેલો છે અને ફરતી બાજુ સ્ટુડન્ટ ઊભેલા છે તો એક સ્ટુડન્ટને બધા સ્ટુડન્ટને દૂર લઈ જવા હોય તો એ સરળતાથી નથી લઈ જ શકતા પરંતુ એક સ્ટુડન્ટને બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈને જે જગ્યાએ લઈ જવા હોય કેવું કારણ કે એ લોકોની ક્વોન્ટિટી કેવી છે વધારે છે એટલે એ લોકો પોતાની મનમરજી પ્રમાણે કામ કરાવી શકે છે અહીંયા એ જ પ્રકારની ઘટના જોવા મળે છે કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થઈ જાય છે એટલે શું થાય છે તેલી હોય છે એકત્રિત થઈ જાય છે કેન્દ્રમાં અને ફરતી જગ્યાએ આપણા સાબુના કણો એવી રીતે જોડાઈ જાય છે કે જે તેલી પદાર્થ સાથે પણ આકર્ષિત રહે છે અને સાથે પાણીના પાણી સાથે પણ આકર્ષિત રહે છે અને આ મિશેલ દ્રાવણની અંદર કયા સ્વરૂપે હોય છે કલીલ સ્વરૂપે હોય છે હવે એના પછી વાત કરી કે આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી એટલે કે આયન આયન વચ્ચે અપાકર્ષણ થાય છે તમને ખબર છે કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું હોય છે બરાબર એવી રીતે આયન આયન વચ્ચે પણ અપાકર્ષણ થાય છે અને એના કારણે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી એટલે અહીંયા શું થશે કે તમારા જે બનશે અહીંયા મિસેલ એ મિસેલ એની સાથે પાન ડાઘ દૂર થઈ જશે પરંતુ એ અવક્ષેપિત નહીં થાય એટલે કે પીપીટીએસ જમા નહીં થાય ડાયરેક્ટ એ નીકળી જશે હવે આમ મિશેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે એટલે કે મિસેલ બની જાય એના પછી આપણો જે મેલ છે એને આપણે સરળતાથી ધોઈ શકીએ છીએ બરાબર છે હવે આપણે એવું કહીએ છીએ કે ઘણી વાર કે ક્વોલિ ક્વોન્ટિટી અલગ હોય છે બરાબર ક્વોલિટી અલગ હોય છે કે ઘણા એવા સાબુ હોય કે જેનાથી ઝડપથી કપડાં સાફ થઈ જતા હોય છે અથવા તો મેલ ઝડપથી દૂર થઈ જતો હોય છે અમુક એવા પણ હોય છે કે જેના કારણે ગમે એટલો તમે સાબુ લગાવો તો એ માટી જેવો નીકળે છે મેલ દૂર થતો નથી બરાબર છે આવી પણ ત્યાં જોવા મળે છે ત્યારે કેવું થાય છે કે અહીંયા કેવું હોય છે અહીંયા તમારે જેટલા પણ કણો બને છે સાબુના કણો છે એની કોન્સન્ટ્રેશન કેવી હોય છે એની સાંદ્રતા ઓછી હોય છે એટલે એ લોકો ઝડપથી આમની સાથે મિસેલ બનાવતા નથી અને મિસેલ બનાવતા નથી એટલે ઝડપથી કપડામાંથી મેલ દૂર થતો નથી આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે એટલે કે નિલંબિત થઈ જાય પછી જ આપણે એને સરળતાથી ધોઈ શકીએ છીએ એટલે કે ઘણા બહુ મેલા કપડાં હોય તો આપણે એને પલાળી દઈએ છીએ રાત્રે પલાળી દઈએ છીએ સવારમાં પલાળી દઈએ છીએ લાંબો સમય માટે પલાળી દઈએ છીએ તો એને ઘસવા પણ નથી પડતા અને ઝડપથી સાફ થઈ જાય છે એટલે કે નિલંબિત થઈ જાય છે એકબીજા સાથે એકદમ વધારે ટાઈમ કોન્ટેકમાં રહે છે ત્યારે એકબીજા સાથે નિલંબિત થઈ જાય છે અને મેલને સરળતાથી ધોઈ શકાય છે આમ સાબુના મેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે એટલે કે મિસેલ જેટલી પણ બની જાય છે તમે જુઓ કે તમે સાબુ અથવા તો ડિટરજન્ટ પાણીની અંદર ડિઝોલ્વ કરો છો ત્યારે શું થાય છે કે તમારું જે પાણી છે એ ધૂંધળું થઈ જાય છે બરાબર છે ધૂંધળું થઈ જાયનો મતલબ શું છે કે ત્યાં મિસેલ બની જાય છે અને મિસેલ બની જાય છે એટલે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે જે પણ મિશેલ બને છે મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરે છે માટે કેવું થઈ જાય છે ધૂંધળું થઈ જાય છે અને આથી સાબુનું દ્રાવણ પણ આપણને ધૂંધળું એટલે કે વાદળ જેવું દેખાય છે હવે એના માટેની આપણે એક થિયરી જોઈએ તો આ અહીંયા એક કાપડ મૂકેલું છે અને આ તમારો એક તૈલી પદાર્થ હતો તો કોઈ મેલ લગાવેલો લગે લગ લાગેલો છે બરાબર છે કપડા ઉપર હવે અહીંયા જેવો તમે એને સાબુ કે ડિટરજન્ટ એડ કરીને સાબુના પાણીની અંદર મૂકશો એટલે એ શું કરતા હશે કે આવી રીતે દ્રાવણની અંદર ફરતા હશે હવે દ્રાવણની અંદર ફરતા હશે એ લોકોને તરત જ ખબર પડશે કે અહીંયા તેલી પદાર્થ છે અથવા તો કોઈ મેલ આવેલો છે તો એ શું કરશે એની સાથે કોન્ટેકમાં આવી જશે કે જે પણ ઓઇલી સાથે જે પણ ઓઇલ સાથે કોન્ટેકમાં હશે બરાબર છે જે પણ એ બધા શું કરશે એની સાથે એટ્રેક્શન આકર્ષણ ધરાવતા હશે આકર્ષણ ધરાવતા હોવાને કારણે એ ઓઇલ તમારા મેલ સાથે શું કરશે કો જોડાઈ જશે બરાબર છે અને ત્યાર પછી ધીમે 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 બધાને ખબર પડી જાય એટલે એ લોકો અહીંયા આવી જાય છે અને આખું શું થાય છે એની ફરતે એનો જે જળવિરાગી ભાગ છે એ શું થશે એકબીજા સાથે જોડાઈ જશે અને એક મિસેલની રચના બનાવી દેશે અને મિસેલની રચના બનાવશે અને જેવો એવો ટાઈમ આવશે કે આપણે જોઈએ છીએ કે એકદમ ફોર્સથી પાણી નાખીએ છીએ અથવા તેને તારવીએ છીએ કપડામાં ત્યારે શું કરે છે આખો તમારો ભાગ છે વધારે પ્રેશર આવવાથી આખે આખો તમારો જે મેસ મિસેલ છે એ ડાઘ સહિત નીકળી જાય છે અને તમારા કપડાં શુદ્ધ અને સ્વચ્છ થઈ જાય છે આવી રીતે સાબુ પ્રક્ષાલન વિધિ છે અને કેવી રીતે કામ કરે છે એ જોવામાં આવે છે હવે આ સવાલ છે તમારો ફોર્ટી એઈટ નંબરનો અને ઇમ્પોર્ટન્ટ છે માટે એને બેથી ત્રણ વાર વાંચી લેજો અને જો વિડીયોમાં સમજ ના પડે તો એને બેથી ત્રણ વાર જોઈ લેજો ઓકે થેન્ક યુ